वेलकम स्टूडेंट्स, धोरण नौ गणित स्वाध्याय बार हेरोनू सूत्र एमा पेटा क्रमांक स्वाध्याय बार पॉइंट एक दाखला क्रमांक त्रण पेज नंबर 180 शू कहे छे बेटा त्रीजो दाखलो। बगीचा में एक लपसणी छे, आपणा स्कूल नी अंदर में पण छे, सीढ़ी चढ़वानी ने उतरवानी छे। तेनी एक बाजूनी दीवार कोई रंग थी रंगी, तेना पर कीप ध पार्क ग्रीन एंड क्लीन। बगीचो छे एने लीलो अने ચોખ્ખો રાખો। બગીચો છે ક્યારે બને? ઝાડવા હોય તો બગીચો બને। આપણે કમલા બાગ છે, રૂપાળી બાગ છે, છાંદીપનીની અંદરમાં છે, રાણી બાગ છે બસ સ્ટેન્ડ પાસે, બરાબર। પણ એક નાનકડો ગાર્ડન છે, શહીદ વીર નાગાર્જુન સિસોદિયા, દરેક જગ્યાએ ઝાડવાઓ છે તો જ બગીચો બને। બગીચાની અંદરમાં બાળકોના રમતગમતના સાધનો હોય। બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દીવાલ કોઈક રંગથી રંગી, તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલો છે। આકૃતિ 12.10 જુઓ। જો દીવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય, ત્રિકોણાકાર છે, તો રંગેલ દીવાલનું ક્ષેત્રફળ શું થયું? બેટા સર્વપ્રથમ આવશે ધારો એબી બરાબર સી બરાબર 15 મીટર। તમે કહેશો કે એબી ને સી ના કીધું, તો કોઈ પણ ત્રિકોણ હોય એમાં ખૂણા એ ની સામેની બાજુ એ, ખૂણા બી ની સામેની બાજુ બી, ખૂણા સી ની સામેની બાજુ સી કહેવાય। એબી ને આપણે સી કીધું। બીસી બરાબર બીસી નું મૂલ્ય એ 11 મીટર, એસી બરાબર બી 6 મીટર। હવે આ ત્રણ બાજુ આપણને આપેલી છે અને એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવું છે। તો બેટા હેરોનના સૂત્ર માટે તમને અર્ધ પરિમિતિ S જરૂરી છે। તો અર્ધ પરિમિતિ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે પરિમિતિને જાણતા હશો ત્યારે। તો શું કહે છે બેટા? હવે ત્રિકોણની પરિમિતિ બરાબર બાજુઓનો સરવાળો, ત્રિકોણની પરિમિતિ એબી બીસી એસી, એબી એટલે સી, એ બી સી એટલે 15, 11, 6, 15 બે 26, 6 32 મીટર। તેથી અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિ છેદમાં બે, પરિમિતિ 32 એના છેદમાં બે 16 મીટર। જ્યારે તમે હેરોનના સૂત્રની મદદથી ત્રિકોણ ક્ષેત્રફળ શોધતા હો છો ત્યારે સૌથી પહેલી પાયાની બાબત ત્રણ બાજુઓ હોવી જોઈએ। અમુક દાખલાઓમાં પરિમિતિ આપેલી હોય, બે બાજુ એવી હોય, એના ઉપરથી ત્રીજી બાજુ મેળવવાની। આ દાખલાની અંદરમાં ત્રણે ત્રણ બાજુઓ આપેલી છે, એના ઉપરથી આપણે સર્વપ્રથમ પરિમિતિ પ્રાપ્ત કરી। પરિમિતિ પ્રાપ્ત કર્યા પછી તેનું અડધું મૂલ્ય લીધું, એટલે અર્ધ પરિમિતિ જેનો એકમ છે S આપણને પ્રાપ્ત થયું। કારણ કે હવે આપણે જો લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર મુજબ એબીસી બરાબર અંડરરૂટ વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી। ફૂટ અને પેન્સિલથી વર્ગમૂળની નિશાની કરવી, આ તો વર્ગમૂળથી લખી નાખો એસ અર્ધ પરિમિતિ, અર્ધ પરિમિતિ નથી એ, એટલે બીસી બાજુ વાત કરવાની, કૌંસ ખોલો, એસ માઇનસ બી, એસ એટલે અર્ધ પરિમિતિ, બી એટલે એસી બાજુ વાત કરવાની, કૌંસ ખોલો, એસ માઇનસ સી, એસ એટલે અર્ધ પરિમિતિ, સી એટલે એબી બાજુ વાત કરવાની છે। આ મૂલ્યો જોઈએ એબી સી, લીટી છોડવાની, એસ 16 16 હવે એ વાત કરવાનું, એ એટલે 11,
16 બી બાદ કરવાના 6 16 સી એટલે 15 બાદ એ બી સી લીટી છોડવાની 16 16 માંથી 11 જાય એટલે 5 16 માંથી 6 જાય એટલે 10 16 માંથી 15 જાય એટલે 1 લીટી છોડવાની એ બી સી 16 એટલે 4 નો વર્ગ 5 10 એટલે 5 ગુણ્યા 2 અને એને ગુણાકાર 1 4 નો વર્ગ 5 નો વર્ગ 2 એ બી સી 5 6 20 નો વર્ગ ગુણ્યા 1 એ બી સી બરાબર 20 2 2 છે વર્ગમૂળ 2 મીટર વર્ગ કારણ કે મીટર આપેલું છે આપે બગીચાની દિવાલનું ક્ષેત્રફળ 20 વર્ગમૂળ 2 મીટર વર્ગ છે દાખલો પૂરો થયો તો હું પાછું સમજાવું કે હેરોનનું સૂત્ર ત્રિકોણના સંદર્ભમાં કેવી રીતે લાગશે તો બેટા હેરોનના સૂત્ર માટે ત્રિકોણ એબીસી બરાબર એસ એસ અર્ધ પરિમિતિ એ બી સી ત્રિકોણની ત્રણ બાજુ તો તમારી પાસે અર્ધ પરિમિતિ અને ત્રણ બાજુ હોવી જરૂરી છે તમારી સમક્ષ દાખલો ગણેલો છે શાંતિથી તેનો અભ્યાસ કરી અને દાખલો ચોપડીમાં લખવાનો છે આવતીકાલે ત્રણ વિડીયો બીજા ભણીશું એટલે હેરોનનું સૂત્ર જે 12મું ચેપ્ટર છે એ પૂર્ણ વિરામ આપશે ઓકે